બાળકો ગુડ મોર્નિંગ ચલો આપણે આજે વિષય અંગ્રેજી એમાં ઓપોઝિટ ઓપોઝિટ એટલે શું થાય વિરુદ્ધાર્થ શું થાય વિરુદ્ધાર્થ હવે તમે ગુજરાતીની અંદર એવું સમજ્યા હશો કે નાનું તો મોટું સફેદ તો કાળું પછી ઊંચો તો નીચો એવી જ રીતે આપણે અંગ્રેજીની અંદર કે બિગ તો શું થાય એનું વિરુદ્ધાર્થી સ્મોલ તો એ આપણે ઓપોઝિટ આપણે આજે સમજવાનું છે તો જો અહીંયા મેં સ્પેલિંગ લખ્યા છે કે બી આઈ જી બિગ એટલે મોટું અને એનું વિરુદ્ધાર્થી શું થાય એસ એમ એ ડબલ એલ સ્મોલ એટલે નાનું તો એવી જ રીતે એચ ઓ ટી હોટ એટલે ગરમ સી ઓ એલ ડી કોલ્ડ એટલે ઠંડુ ચલો ચા કેવી હોય આઈસ્ક્રીમ કેવું હોય તો અહીંયા જો એ ઠંડુ અને ગરમ હવે તમને ચા આપેલો હોય ને આઈસ્ક્રીમ આપેલો હોય તો ચા કેવી હોય હોટ શું કહેવાય હોટ અને આઈસ્ક્રીમ કેવો તો એવી રીતે આપણે વિરુદ્ધાર્થી સમજવાના ચલો ઓ એલ ડી ઓલ્ડ એટલે જૂનું એન ઈ ડબલ્યુ ન્યુ એટલે નવું જૂનું અને નવું એ તો તમને સમજણ પડે જ છે કે જૂનું વસ્તુ કોને કહેવાય અને નવું વસ્તુ કોને કહેવાય સમજણ પડે બધા નવી બજારમાંથી લાવે આ વસ્તુ એ કેવી કહેવાય નવી અને ઘરમાં બહુ જ સમયથી પડી રહી હોય શું કહેવાય જૂની તો ઓ એલ ડી ઓલ્ડ એટલે વૃદ્ધ જો અહીંયા બે સ્પેલિંગ સરખા ઉચ્ચાર સરખા પણ અર્થ કેવા છે અલગ તો અહીંયા જો વૃદ્ધ વૃદ્ધ એટલે કોને કહેવાય તમારા ઘરડા દાદા બા એ શું કહેવાય વૃદ્ધ વાય ઓ યુ એન ડી યંગ એટલે યુવાન મમ્મી પપ્પા શું કહેવાય યુવાન એટલે અહીંયા કે અર્થમાં સમજવાય એલ ઓ એન જી લોંગ એટલે લાંબુ એસ એચ ઓ આર ટી શોર્ટ એટલે ટૂંકું અહીંયા જો આ ચોક છે તો આ ચોક કેવો છે લાંબો તો એને શું કહેવાય લોંગ અને આ ચોક કેવો છે નાનો તો શોર્ટ એને શું કહેવાય ટૂંકું બરોબર ટી એ ડબલ એલ ટોલ એટલે ઊંચું એસ એચ ઓ આર ટી શોર્ટ એટલે ખીંગણું પછી એસ એલ ઓ ડબલ્યુ સ્લો એટલે ધીમું એફ એ એસ ટી ફાસ્ટ એટલે ઝડપી ચલો કાચબો કેવું ચાલે સ્લો ધીમે ધીમે સ્લો કેવું ચાલે સ્લો ફાસ્ટ સસરું કેવું ચાલે ફાસ્ટ ફાસ્ટ ચાલે ને એલ આઈ જી એસ ટી લાઇટ એટલે હલકું એચ ઈ એ બી વાય હેવી એટલે વજનદાર તમારે ઘરે ગેસનો બાટલો હોય એ વજનમાં કેવો હોય હેવી કેવો હોય હેવી પછી લાઇટ એટલે હલકું હલકું પીંછું કેવું હોય એસ ટી આર ઓ એન જી સ્ટ્રોંગ એટલે સશક્ત ડબલ્યુ ઈ એ કે બી એટલે નબળું ચલો વીક અને સ્ટ્રોંગ સ્ટ્રોંગ કોને કહીશું જે હેલ્ધી હોય એને શું કહેવાય સ્ટ્રોંગ વીક એટલે નબળું દુબળો પાતળો હોય શું કહેવાય નબળું એચ એ ડબલ પી વાય હેપી એટલે ખુશ એસ એ ડી સેડ એટલે ઉદાર કે અહીંયા જો આપણે બહુ જ ખુશ હોઈએ અને આપણો ચહેરો હસતો હોય તો એને હેપી કહેવાય અને ઉદાસ હોય તો શું કહેવાય સેડ ઉદાર ચલો આમાં બીજા કોઈ તમને આવડતા હોય વિરુદ્ધાર્થી તો બોલવાના ચલો બોલો તો તૈયાર કરવાની બોલવાની અને વિરુદ્ધાર્થી સમજવાની